આપની સાથે હું છું ખ્યાતિ. ફટાફટ ટોપ 10 માં આપનું હાર્દિક સ્વાગત છે. હું કોઈની દયાથી સીએમ નથી બન્યો. કર્ણાટકના સીએમ કુમારસ્વામીએ નિવેદન કર્યું. ફક્ત 4 અઠવાડિયાની જૂની કર્ણાટકની કોંગ્રેસ અને જેડીએમ સરકારમાં ચાલતી સફળ ડફળના સંકેત. પોતાના દુશ્મનો ઉપર બાજ નજર રાખવા ચીને એક નવું જ કબૂતર જેવું ડ્રોન વિકસાવ્યું. આ ડ્રોનનો ઉપયોગ ચીન ખાસ કરીને પોતાના સરહદી વિસ્તાર શિનજિયાંગમાં કરશે, જેમાં ભારત અને રશિયા જેવા અનેક દેશોની સરહદ સંકળાયેલી છે. વડાપ્રધાન પીએમ મોદીની સુરક્ષા માટે ગૃહ મંત્રાલયે ઓલ ટાઈમ થ્રેટ જાહેર કર્યું છે, જેમાં મંત્રી અને ઉચ્ચ અધિકારી સહિત પીએમ મોદીની નજીક ન જવા માટેની સૂચના અપાઈ છે. પકડાયેલા નક્સલીઓ પાસેથી મળી આવેલા દસ્તાવેજના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપના અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળ જવા રવાના. ચૂંટણી સંદર્ભે પશ્ચિમ બંગાળમાં હિંસા થવાની દહેશત વ્યક્ત કરી. ફરી એક બાબાની કામલીલા આવી સામે. મધ્યપ્રદેશની ઇન્દોર પોલીસે તાંત્રિક આદેશ બાબાની કરી ધરપકડ. યૌન શોષણના મામલે કરવામાં આવી ધરપકડ. હાઈ પ્રોફાઇલ ધરાવતા આદેશ બાબા મધ્યપ્રદેશના અનેક રાજકારણીઓના સંપર્કમાં હોય તેવું જણાવવામાં આવ્યું છે. બમ બમ ભોલેના નાદથી થયો અમરનાથ યાત્રાનો પ્રારંભ. જવાનોની સુરક્ષા સાથે જમ્મુથી અમરનાથ સુધી પહેલી ટુકડી રવાના. ઝારખંડના ગઢવા જિલ્લાની પર્વતમાળામાંથી જગવાન ફોર્સના જવાનો ઓપરેશન માટે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક નક્સલીઓએ હુમલો કરી અંધાધૂન ફાયરિંગ કર્યું હતું, જેમાં જગવાન ફોર્સનો એક જવાન શહીદ થઈ ગયો હતો. હવામાન ખાતા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે 2 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની કોઈ સંભાવના નથી. નૈઋત્ય ચોમાસાએ પોતાની દિશા બદલતા આ આગાહી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર પલટવાર કરતા જણાવવામાં આવ્યું છે કે ઔરંગઝેબે તો પોતાના પિતાને જ બંધક બનાવ્યા હતા, પરંતુ આજના ઔરંગઝેબે તો પાર્ટી સહિત પૂરા દેશને બંધક બનાવ્યા છે. જેના દુનિયાભરમાં પ્રશંસકો છે તેવા અભિનેતા સલમાન ખાને તાજેતરમાં જણાવ્યું છે કે તે ક્રિકેટર ધોનીનો ડાય હાર્ડ ફેન છે અને તેનો પરિવાર પણ ધોનીના ચાહક છે. તો આ હતા આજના ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.